સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક નહીં પરંતુ બે હજાર એકસો એકાવન ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ છેતરપિંડીનો ભોગ બની છે કાપોદરા વિસ્તારમાં રહેતા રામજી ચોપડાએ યુવતીઓને પાંચ લાખ રૂપિયા રોકડ ઘર સહિત ચાંદીની ગાય આપવાની લાલચ આપી તેઓના મોબાઈલ નંબર મેળવ્યા હતા ત્યારબાદ યુવતીના વોટ્સએપ પર ચેટિંગ કરી વિડીયો કોલ કરી યુવતીઓને હેરાન પરેશાન કરતો હતો સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ વિશાલનગર ખાતે રહેતા જગુભાઈ ભીખાભાઈ ગોહિલ માનેલી બહેનના પુત્ર રામજીભાઈ ચોપડાએ સેવાના નામે જગુભાઈને મધ્યમ અને ગરીબ વર્ગની યુવતીઓને પાંચ લાખ રૂપિયા રોકડા ઘર અને ચાંદીની ગાય આપવાની વાત કરી દીકરીઓના નામ અને નંબરની યાદી માગી હતી ફરિયાદી જગુભાઈએ આરોપીની ચુંગાલમાં આવી અલગ અલગ મિત્રો સાથે આરોપીએ આપેલા યોજનાની ચર્ચા કરી હતી ત્યારબાદ મિત્રોની મદદથી બે હજાર એકસો એકાવન દીકરીઓનો સંપર્ક કર્યો હતો અને દીકરીઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી બનાવી હતી ફરિયાદીએ કાપોદરા વિસ્તારના અલગ અલગ મિત્રો સાથે તૈયાર કરેલ બે હજાર એકસો એકાવન જેટલી દીકરીઓની યાદી આરોપીને આપી હતી આરોપીએ દીકરીઓને પાંચ લાખ રૂપિયા તથા ઇલેક્ટ્રિક બાઇક અને ચાંદીની ગાય સહિત વિધવા મહિલાઓને પાંચ લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ નંબરની યાદી મેળવી લીધી હતી એટલું જ નહીં આરોપીએ છ ફેબ્રુઆરીના રોજ કાપોદરા વિસ્તારમાં ગૌશાળાના ચારા નામે લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી પણ આચરી હતી છેતરપિંડી આચર્યા બાદ આરોપી ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી ગાળો આપી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો આ મામલે ફરિયાદીએ કાપોદરા પોલીસ મથકે એકવીસ ફેબ્રુઆરીના રોજ આરોપી વિરુદ્ધ અરજી કરી છે આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ અને મોબાઈલ નંબર મેળવી યુવતીઓને વોટ્સએપ ગ્રુપ બનાવી એડ કરી અભદ્ર ચેટિંગ કરતો હતો એટલું જ નહીં વોટ્સએપ પર વિડીયો મોકલી હેરાનગતિ કરતો હતો આરોપીથી હેરાન પરેશાન થયેલ યુવતીઓ સહિત મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં આજ રોજ કાપોદરા પોલીસ મથકે પહોંચી આરોપીને પકડી પાડવા માંગ કરી હતી હાલ તો સમગ્ર ઘટનાને લઈ કાપોદરા પોલીસે રામજી ચોપડા વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા કવાયત હાથ ધરી છે મારું નામ ક્રિષ્ના છે અને આ વાત ડિસેમ્બરની છે કે જે રામભાઈ ચોપડા જે છે તે દાન કરવાના બાને અમારી પાસે આવેલા હતા અને એણે એમ કીધું હતું કે અમે એકવીસો ને એકાવન દીકરીઓને દાન કરવા માગીએ છીએ તો તમે ગરીબો ગરીબ દીકરીઓના નામ ગોતો એમ તો અમે લોકોએ ગરીબ દીકરીઓના નામ ગોતા નંબર નંબર એ ભાઈને આપ્યા કેમકે એ ભાઈ એમ કીધું હતું કે મારે એ દીકરીના પર્સનલ નંબર જોઈએ છે તો અમે એ દાનના બાને અમે એટલે ગરીબ લોકોને સેવા થાય એટલા માટે અમે એને નંબર આપ્યા તો એ ભાઈએ એને પર્સનલી મેસેજ કરે વિડીયો કરે વિડીયો કોલ કરે પછી વિડીયો બનાવીને મોકલે એવા એવા એ લોકોને પર્સનલી મેસેજ કરે છે અત્યારે એ ભાઈ ફરાર થઈ ગયા છે દાન તો આપેલું જ નથી ઉપરથી અમને આરોપ અમારા ઉપર નાખે છે કે તમે અમારા પૈસા લઈ ગયા છે તો પૈસા આપો એવા એવા અમને પર્સનલી મેસેજ કરે છે અમારો ટાઈમ બરબાદ કર્યો ઉપરથી જે મારું એ છે કે જે અમારા નંબર લઈ ગયા હતા એ નંબરના ડિલીટ મારી દે કેમ કે એ પર્સનલી મેસેજ કરે છે છે બસ નામ મારું ભીખાજી ગોહિલ શું અમારે ઘટના કે અમને એવું કહેવામાં આવ્યું કે કોઈ ગરીબ દીકરીઓ હોય તો તમે અમને તમે દીકરીઓની સેવા કરો છો તો અમે આજે સાલી વરસતા દીકરીઓની પાછળ કાંઈ પણ કાંઈ પણ નાના મોટી સેવા કરતા હોય છે તો આ પણ એણે અમને એવું કીધું કે તમે સેવા કરો છો તો તમે મારું પણ કામ કરી દો કે મારે એકવીસો અને એકાવન દીકરીઓને દાન દેવાનું છે તો તમે ગરીબ દીકરીઓના નામને નંબર અમને આપો એટલે અમે નામને નંબર આપ્યા અમારી ભોળપાણને હિસાબથી અમે આપી દીધું છે આપી દીધું છે એટલે હવે એ પાંચ તારીખે રાત્રે એ ફરાર થઈ ગયા છે દાન દીધું નથી દીકરીઓને ને ઉપરથી અમારી ઉપર એવા આરોપ નાખે છે કે હું દવા પી જાય હું તમારી પાસે પૈસાનો તોડ કરી એની પાસે પિસ્તાળીસ લાખ લેવાના ઓલા પાસે ચાલી લાખ લેવાના આવી રીતથી મોટા તોડ અમારી પાસે કરે છે એટલા માટે અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે સાહેબ અમારી વિનંતી સાંભળો ને અમારી દીકરીઓને બસાવો ને અમારા પરિવારને પણ બસાવો એવી અમારી વિનંતી છે સાહેબ એક રિક્વેસ્ટ અમે તમને કરીએ છીએ